જૈન મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ નોલેજ સારથી એકેડમી ખાતે તો ફરીવાર આજે આપણે જે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ અને રવિવારનું કરંટ અફેર્સ છે તો કે એની અંદરથી તલાટી બિન સચિવાલય ક્લર્ક ગુજરાત હાઈકોર્ટ પ્યુન વગેરે જે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ હોય તો એની અંદર કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ આવતા જ હોય છે તો આજે આપણે ટુ ટુ ધ પોઈન્ટ એટલે કે ટુ બી ધ પોઈન્ટ જે એક્ઝામના રિલેટેડ ક્વેશ્ચન છે એની ચર્ચા કરીશું તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી તમામ વિડીયોના નોટિફિકેશન આપણા મોબાઈલમાં સમયસર મળતા રહે તો આ વીડિયોને અંત સુધી જોતા રહેજો તો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસને રવિવારનું ચેક કરાર ઠપે છે તો કે એની અંદર સૌથી પહેલો પ્રશ્ન બને કે સ્પોર્ટ લીગ બે હજાર ઓગણીસ અંતર્ગત જ્હોન લીગમાં પ્રથમ ઇનામ કેટલા રૂપિયા અપાશે તો કે હાલમાં જે સ્પોર્ટ લીગ બે હજાર ઓગણીસ જે છે એને એક ઇનામની જાહેરાત કરી છે તો કે એની અંદર જે પ્રથમ લીગ છે જે એટલે પ્રથમ ઇનામ જે છે એ એક લાખ રૂપિયાનું રહેશે અને ત્યારબાદ બીજું બીજું ઈનામ જે છે દ્વિતીય ઇનામ એ રહેશે પંચોતેર હજારનું અને પ્રથમ ઇનામ કેટલા રૂપિયા અપાશે તો કે સ્પોર્ટ લીગ બે હજાર ઓગણીસ અંતર્ગત સ્ટેટ લીગમાં પ્રથમ ઇનામ કેટલા રૂપિયા અપાશે તો કે જે સ્ટેટ લેખ સ્ટેટ લીગ જે છે એટલે કે રાજ્યની અંદર જો વ્યક્તિને નંબર આવે તો કે એને પાંચ લાખનું ઇનામ અપાય છે અને સ્ટેટ લીગમાં દ્વિતીય ઇનામ તો કે સાડા ત્રણ લાખનું રહેશે અને તૃતીય ઇનામ જે છે એ બે પોઈન્ટ પાંચ લાખ એટલે કે અઢી લાખનું રહેશે ત્યાર પછી હિસ્ટ્રીને લગતો ક્વેશ્ચન છે કે મણિકર્ણિકા ફિલ્મ કયા ઐતિહાસિક પાત્રની પટકથા છે તો કે મણિકર્ણિકા ફિલ્મ જે હાલમાં જ રિલીઝ થઈ એની અંદર રાણી લક્ષ્મીબાઈના પાત્રની પટકથા આવેલી છે ત્યાર પછી પીવી સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ છે તો કે બેડમિન્ટન સાથે પીવી સિંધુ સંકળાયેલ છે ત્યાર પછી જીઈડીએ એનું પૂરું નામ જણાવો તો કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી શું નામ છે તો કે જી ઈડીએનું ફૂલ ફોર્મ છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ત્યાર પછી ગુજરાતના કયા બે મંદિરોને વેજીટેરિયન ઝોન તરીકે જાહેર કર્યા છે તો કે અંબાજી અને સોમનાથ આ બે જે મંદિરો છે એને વેજીટેરિયન ઝોનમાં મૂકવામાં આવેલ છે ઇન્કમટેક્સ બ્યુ બ્યુનલે કયા એસોસિએશનને ટેક્સમાંથી મુક્તિ આપી તો કે ક્રિકેટ એસોસિએશન જે છે ક્રિકેટ એસોસિએશન એમાં ઇન્કમટેક્સ જે ડિપાર્ટમેન્ટ હતો એમાંથી એને મુક્તિ આપવામાં આવેલી છે ત્યાર પછી ગુજરાતના કેટલા પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે તો કે ઓગણીસ જે પોલીસ અધિકારીઓ છે ગુજરાતની અંદરથી તો એને હાલમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એટલે કે રાષ્ટ્રપતિનો એવોર્ડ અપાશે ત્યાર પછી કેટલા મહાનુભાવોને પદ્મ એવોર્ડ અપાશે તો કે ગુજરાતની અંદરથી અને ભારતની અંદરથી એમ કુલ મળે અને એકસો બાર મહાનુભાવોને પદ્મ એવોર્ડ પાસે અને પદ્મશ્રી એવોર્ડ ચોરાણું વ્યક્તિને પદ્મભૂષણ એવોર્ડ તો કે ચૌદ વ્યક્તિને અને કેટલા મહાનુભાવોને વિભૂષણ એવોર્ડ પાસે તો કે ચાર વ્યક્તિઓને વિભૂષણ એવોર્ડ પાસે તો કે ફરીવાર જોઈ લઈએ એવોર્ડને લગતા તો કે કેટલા મહાનુભાવોને પદ્મશ્રી તો કે એકસોને બાર કેટલા મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ અપાશે પદ્મ એવોર્ડ જે છે એકસો બાર પદ્મશ્રી સોરાણું ત્યાર પછી પદ્મભૂષણ તો કે ચૌદ અને પદ્મ વિભૂષણ તો કે ચાર વ્યક્તિને મળશે તો આ વિડીયો લેક્ચર તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ડેઇલી કરંટ અફેર્સના વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર આપનો આ વિડીયો જોવા બદલ